નમસ્તે મિત્રો, હું સોનલ દમણીયા તમારું સ્વાગત કરું છું અમારા YouTube ચેનલ સોનલ સાઈડ માં, જ્યાં તમને મળે છે ચોક્કસ માહિતી પુરાવા સાથે. મિત્રો, ટાટ ભરતી 2019 ના જે કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો આવે છે, જે મારા મિત્રોને મૂંઝવતા હોય છે, એનો જ ખાસ હું વિડીયો બનાવું છું. હમણાં તો જ્યારે ન્યૂઝ આવશે કાંઈ ટાટની, તો હું તમને જરૂરથી આપીશ. એ પહેલાં જે મિત્રો છે એમને જે પ્રશ્નો મૂંઝવે છે એનું નિરાકરણ આપણે થોડું કરીએ. તો જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન મારી પાસે એવો આવેલો છે કે ટ્રાયલ સર્ટીમાં સેકન્ડ ટ્રાયલ હોય તો ભરતીમાં કંઈ પ્રોબ્લેમ થાય. મિત્રો, ટ્રાયલ સર્ટી તો TYનું, BAનું, એટલે કે TY BAનું અને MAનું, BEDનું, આ ત્રણ ટ્રાયલ સર્ટી તો આપણી પાસે હોવા જ જોઈએ. ઉપરાંત 10માનું 12માનું હોય તો પણ સારું, કારણ કે કોઈ પણ ડોક્યુમેન્ટ આપણા ઘટવા ન જોઈએ. 10માનું 12માનું માંગતા નથી, પણ આપણી પાસે હોય તો આપણી સેફટી રહે. તો ટ્રાયલ સર્ટીમાં એવું છે કે ટ્રાયલ સર્ટી જો તમારી પાસે સેકન્ડ ટ્રાયલનું હોય તો એવી રીતે છે કે જો તમારી બાજુમાં તમે આગળ પાછળ કોઈ ભરતી થાય અને કોઈ આગળ પાછળ તમારા જેટલું જ મેરિટ બને, સમજે કે ઉદાહરણ આપું કે એને પણ 70.22 મેરિટ હોય અને તમારે પણ 70.22 મેરિટ હોય, એને ફર્સ્ટ ટ્રાયમાં પાસ કરેલ છે અને તમે સેકન્ડ ટ્રાયમાં કરેલ છે, તો પહેલો ચાન્સ એનો રહેશે અને બીજો ચાન્સ તમારો રહેશે. એટલે જ્યારે પણ પોઈન્ટમાં આવી રીતે સરખાપણું હોય ત્યારે આ પ્રોબ્લેમ થાય છે, ત્યાં સુધી આ પ્રોબ્લેમ થતી નથી. બીજો પ્રશ્ન છે કે PGDCA કરેલ હોય તો CCCની એક્ઝામ આપવી પડે? હા, જરૂર આપવી પડે. પણ CCCનું જે સર્ટી છે, એની પહેલાંના વિડીયોમાં પણ મેં કહેલું છે કે CCCનું સર્ટી તમારી પાસે ગમે તે હોય, ગમે તે યુનિવર્સિટીનું હોય, પણ તે અત્યારે માન્ય રહેશે નહીં. કારણ કે તમે જ્યારે ભરતીમાં જોડાઓ છો, નોકરી કરો છો, નોકરીના 5 વર્ષ સુધીમાં તમારે CCC પાસ કરી અને સરકારને આપવાનું હોય છે સર્ટી, એનું ત્યાં સુધી તમે પહેલાં જો સર્ટી તમારી પાસે હોય તો એ વેલિડ ગણાતું નથી. એટલે એ મૂંઝવણમાં ન રહો, અત્યારે કોઈ પણ CCCના સર્ટિફિકેટની જરૂર નથી. તમે 5 વર્ષ તમારી પાસે અત્યારે જો એ સર્ટિફિકેટ હોય CCCનું, છતાં પણ સરકાર માન્ય ગણશે નહીં, કારણ કે નિયમ છે શિક્ષણ સહાયક કે વિદ્યાસહાયકમાં તમારે ભરતી પછી 5 વર્ષ સુધી નોકરી કરી અને 5 વર્ષ દરમિયાન તમારે પાસ કરીને બતાવવી પડે છે. એટલે કોઈ આ ટેન્શનનો વિષય નથી, તમારી પાસે હશે તો પણ એ વેલિડ ગણાશે નહીં. પછીનું છે કે 2000ની સાલમાં 12મું પાસ કર્યા પછી 2012માં BA કર્યું, પછી BED અને MA કર્યું છે, તો 2000 અને 2012ની વચ્ચે જે ગેપ છે તેનાથી ભરતીમાં કોઈ પ્રોબ્લેમ થાય કે નહીં અને મેરિટમાં કોઈ ફેર પડે? તો મેરિટમાં તો કોઈ ફેર નહીં પડે, પરંતુ જ્યારે ભરતી પ્રક્રિયા થાય છે ત્યારે એના જે ડોક્યુમેન્ટ્સ છે, તો આ ડોક્યુમેન્ટમાં તમારે એફિડેવિટ હોવું જોઈએ કે આ જે ગેપ છે એ ગેપ તમારે શા માટે તમે રાખેલો છે. આની પહેલાંના વિડીયો, એક વિડીયોમાં તમે જોશો, જેમાં જૂના મિત્રો છે મારા એને તો ખ્યાલ જ છે, જે નવા મિત્રો જોડાયેલા છે એ જોઈ શકે છે કે આની પહેલાંના વિડીયોમાં મેં એફિડેવિટ કેવી રીતે કઢાવવું અને ક્યાંથી કઢાવવું આ બધી માહિતી આપેલી છે, કોને કઢાવવું આ બધી જ માહિતી મેં એક વિડીયોમાં આપેલી છે, તો એ તમે જોઈ શકો છો. એફિડેવિટ કઢાવો એટલે તમે જે 2 વર્ષનો ગેપ રાખેલો છે એ ગેપ શા માટે છે એ જ કારણ દર્શાવવાનું હોય છે. એમાં મેરિટમાં કોઈ ફેર પડતો નથી, એટલે ટેન્શન રાખ્યા વગર જે એફિડેવિટ છે એ કઢાવી લો, કારણ કે જ્યારે માંગે ત્યારે આપણી પાસે એક પણ ડોક્યુમેન્ટ ઘટવા જોઈએ નહીં. તો મિત્રો, આ હતા આજના કમેન્ટ બોક્સના પ્રશ્નો. અને હા, TET TAT ની તૈયારી કરનારા મિત્રો માટે મારા જે પહેલાના વિડીયોઝ છે એ તમે જોઈ શકો છો, જેનાથી Part 1માં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એનું મેં નિરાકરણમાં કરેલું છે કે કેવા પ્રશ્નો હોય તો આપણે સારી રીતે એનો જવાબ આપી શકીએ. તો મારા જે પહેલાના વિડીયોઝ છે એ જોઈને તમે જે તૈયારી કરતા હોય તો આ બધા મિત્રો માટે ખૂબ સારી રીતે તૈયારી થઈ શકે છે. મનોવિજ્ઞાનના પ્રશ્નો લીધેલા છે, ઘણા બધા એવા જે ટોપિક છે Part 1માં પૂછાતો હોય એવા ટોપિક લીધેલા છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરજો તમારા મિત્રો સાથે. અને હા, અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારા યુટ્યુબ ચેનલ સોનલ સાઈડ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરો, જેનાથી આવા નવા નવા વિડીયોઝ તમને પહેલા જ મળી શક્યા.